નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા જો આપણે જોઈએ તો પ્રશ્ન બેંકનું આયોજન કરવામાં આવે છે મિત્રો તો તેમાં આપણે જોઈએ તો એક એકમ કસોટી લેવાઈ ગઈ છે તો મિત્રો આ બીજી એકમ કસોટી લેવાની છે તો ધોરણ નવનું જે ગણિતનું પેપર છે ધોરણ નવમાં ગણિતનું પેપર લેવાનું છે મિત્રો તેનો મોડલ પેપર લઈને આવી ચૂક્યા છે એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક આપણે જોઈએ તો એ લેવાની છે તારીખ વીસ સાત બે હજાર ત્રેવીસ તારીખ વીસ તારીખે લેવા છે સમય રહેશે કલાક કુલ ગુણ મિત્રો સુધાર લેજો અહીંયા પચીસ રહેશે તો મિત્રો એ પણ નોંધ લેવી તો મિત્રો આપણે આગળ વધી જઈએ મોડલ પેપર છે તો આપણે જોઈએ તો ખરા ખોટા થી શરૂઆત કરી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો આપણે જોઈએ પહેલું છે એક્સ માઇનસ આપણે જોઈએ તો એક્સ માઇનસ બે એ સમય અસમય સંખ્યા છે તો આપણે જોઈએ તો અસમય સંખ્યા છે મિત્રો તો એ મિત્રો સાચું છે કયું અસમય સંખ્યા છે નીચે આપેલી વાળી છે એ સુરેખ બહુપદી છે તો એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ ચાર તો એ સુરેખ બહુપદી નથી તો એ ખોટું છે બહુપતિ પાંચ એક્સ સ્ક્વેર માઇનસ સાત એક્સ પ્લસ બે નો

છે બે છે નહીં પણ એ ખોટું છે મિત્રો તો ખોટો જવાબ છે મિત્રો આ ખોટું છે આ પણ ખોટું છે આ પણ ખોટું છે તો ત્રણ મિત્રો ખોટા છે તો મિત્રો આપણે આગળ વધી જઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો એમાં છઠ્ઠા નંબરનું છે મિત્રો જીરો અને ના છે આપણે જોઈએ તો જીરો પાંત્રીસ બા ને પી એ ના છેદ માં કેવું સ્વરૂપમાં લખાય તો એને કેવા રીતે લખાય છે મિત્રો તેને લખાય તો આપણે જોઈએ તો એનો જવાબ આવશે મિત્રો સોળના છેદમાં પિસ્તાલીસ જવાબ આવશે સોળના છેદમાં પિસ્તાલીસ આવશે સોળના સાતમા સાતમા છે છે બે બે એ ખાલી જગ્યા સંખ્યા છે તો વર્ગમૂળમાં બે પ્લસ વર્ગમૂળમાં બે કેવી સંખ્યા છે મિત્રો તો આપણે જોઈએ તો અસમય સંખ્યા છે મિત્રો છે એવી સંખ્યા છે અસમય સંખ્યા છે પછી મિત્રો આપણે આગળ વધી જોઈએ આઠમા નંબરનું છે બે ની ઉપર આપણે જોઈએ તો માઇનસ બે ઘાત એને આપણે જોઈએ તો કાઉસ એની ઉપર આપણે જોઈએ તો ત્રણ ઘાત તો આપણે જોઈએ તો જવાબ શું આવશે તો આપણે એનો જવાબ જોઈએ તો મિત્રો આ બેનો ગુણાકાર થતો હોય છે બે ની ઉપર બે કે જે સંખ્યા હોય કાઉસ ઉપર તેનો ગુણાકાર થતો હોય છે તો એનો જવાબ આવશે મિત્રો શું થશે જવાબ તેનો જવાબ આવશે આઠ ના છેદ ના ની ચાર ઘાત શું જવાબ આવશે આઠ ની ચાર ઘાત મિત્રો આપણે આગળ વધી જઈએ હવે નીચે પૈકી પાંચ અને છ વચ્ચે સમય સંખ્યા કઈ છે મિત્રો પાંચ અને છ ની વચ્ચે સમય સંખ્યા કઈ છે મિત્રો તેમ આપણો જવાબ રહેશે મિત્રો તો પાંચ અને છ ની વચ્ચે સમય સંખ્યાનો જવાબ આવશે બી જવાબ આવશે કયો આવશે બી તેતાલીસ નવસો સાત તો પછી તેતાલીસ પોઇન્ટ નવસો સાત આપણે જોઈએ છે સમય સંખ્યાઓ છે મિત્રો એટલે સમય સંખ્યાઓ આવેલી છે તેતાલીસ હજાર નવસો સાત સમય સંખ્યાઓ પછી આગળનો ક્વેશ્ચન જોઈએ મિત્રો છ વર્ગમૂળમાં માં વીસ ભાગ આપણે જોઈએ તો છ વર્ગમૂળ માં વીસ ભાગ્યા બે ના વર્ગુણમાં બે ના વર્ગુણ માં કયા થશે તેમાં આપણો આન્સર હશે મિત્રો તેમાં આપણો આન્સર અને જવાબ રહેશે ડી શું જવાબ આવશે ડી એક્સ માઇનસ પંદર એક્સ માઇનસ આઠ પછી છે મિત્રો બારમા નંબર નો નો ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ સ્કવેર માઇનસ પાંચ એક્સ પ્લસ પંદરનું એક શૂન્ય કેટલું છે મિત્રો તેમાં સી જવાબ આવશે નવ ની ત્રણ ઘાત માઇનસ છ ની ત્રણ ઘાત ના સાદુ રૂપ ની કિંમત છે તો ત્રણ ઘાત માઇનસ ત્રણ ઘાત માઇનસ ત્રણ ઘાત કિંમત કેટલી થશે મિત્રો તેમાં આપણો જવાબ આવશે ચોવીસો ત્રીસ જવાબ આવશે ચોવીસો ત્રીસ મિત્રો આપણે આગળ વધી હવે પછી છે મિત્રો ચૌદમાં નંબરનો પંચાસી ગુણા પંચોતેર બરાબર કેટલા થશે તેમ આપણો જવાબ રહેશે મિત્રો એ ગુણાકાર કરવાનો છે સામાન્ય એમાં જવાબ આવશે સી ત્રેંસઠ પંચોતેર પછીના મિત્રો પંદ પંદર મા નંબરના ક્વેશનનો જવાબ રહેશે ડી બે એક્સ માઇનસ પાંચ તો મિત્રો તમારે ગણતરી જાતે કરી લેવાની છે આપણે જોઈ દો તો મારા ગણતરી કરી લેવાની છે જાતે આપણે આગળ વધી જોઈએ હવે એક વાક્યમાં કયા શબ્દમાં જવાબ આપો

સ્વરૂપમાં મૂકી શકાતી ના હોય જ્યાં પી અને ક્યુ બંને પૂર્ણાકો છે અને ક્યુ બરાબર જીરો હોય તો એ સમય જીરો નીચે હોય તો એ અસમય સંખ્યા કહે છે સમય સંખ્યા તો જે સંખ્યાને પી આપણે જોઈએ તો પી ભાંગે ક્યુ ના સ્વરૂપમાં મૂકી શકાતી હોય જ્યાં પી અને ક્યુ બંને પૂર્ણાંકો છે અને ક્યુ બરાબર આપણે જોઈએ તો જીરો છે તો આપણે જીરો આપણે જોઈએ સ્લેશ કરીને છે મિત્રો સમી સંખ્યાના આ જથ્થાને q વડે દર્શાવવામાં આવે છે સમી સંખ્યાઓ પ્રાકૃત સંખ્યા પૂર્ણ સંખ્યાને અને પૂર્ણાંકોનો સમાવેશ થાય છે વાસ્તવિક વાસ્તવિક સંખ્યાઓનો સમી સંખ્યા અને અસમી સંખ્યાનો સમૂહ છે જેમાં દરેક અસમી સંખ્યા એ વાસ્તવિક સંખ્યાઓ છે પરંતુ દરેક વાસ્તવિક સંખ્યાઓ એ અસમી સંખ્યાઓ નથી તેથી આ વિધાન ખોટું છે દરેક વાસ્તવિક સંખ્યાઓ અસમી સંખ્યાઓ હોતી નથી આપેલ સંખ્યાનું સમી અને અસમી સંખ્યાઓનું વર્ગીકરણ કરો એકના છેદમાં વર્ગમૂળમાં બે તો એ અસમની સંખ્યા છે મિત્રો નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો તો ત્રણ છે તો ત્રણ ની મિત્રો આપ્યું છે તો આપેલ બહુપદી ત્રણમાં કોઈ ચલ નથી એટલે આથી આપેલ બહુપદીની જીરો ઘાત છે તો મિત્રો આની ઉપર એક પણ ઘાત નથી મિત્રો તો ત્રણ ની ઉપર આપણે તો બે ઘાત હોય તો એમ બે ઘાત કહી શકાય ત્રણ ની ઉપર આપણે જોઈએ તો ત્રણ ઘાત હોય તો ત્રણ ઘાત કહી શકાય તો એવું કાંઈ છે નહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો અહીંયા ત્રણ ઉપર આપણે જીરો ઘાત છે મિત્રો પછી છે મિત્રો ઓગણીસ માં નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરો તો આર સ્કવેર બરાબર શું થશે તો અહીં આર સ્કવેર ની મહત્તમ ઘાત બે છે તેથી તે દ્વિઘાત બહુપદી છે તો અહીં આર સ્કવેર ની મહત્તમ ઘાત બે છે તેથી તે દ્વિઘાત બહુપદી છે વીસ માં છે બહુપદી પી પી આપણે જોઈએ તો પી કૌંસમાં એક્સ બરાબર ટુ એક્સ પ્લસ એક ને શૂન્ય એક્સ બરાબર એક બે છે કે નહીં તે શકાશો

કેમ સાત નહિ મિત્રો બે ઘાત છે અને આપણે જોઈએ તો આઠ ને બે ઘાત છે તો આ બે ગુણાકાર થાય છે મિત્રો તો આની જેમ મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એક ના છેદ માં બે વન હાફ વન હાફ છે મિત્રો તો આપણે જોઈએ તો તો સાત ગુણ્યા આઠ વન હાફ મિત્રો આવી રીતે છપ્પન જવાબ આવશે આનો વન હાફ તો આવી રીતે છપ્પન જવાબ આવશે કિંમત શોધો બત્રીસ ના છેદ બત્રીસ વન ઉપર ફાઇવ તો આપણે જોઈએ તો તેનો જવાબ આવશે બે

બત્રીસ ને પાંચ વડે ભાંગી આપણે જોઈએ તો બે વડે ભાંગી થશે ત્રણ છે માઇનસ એકસો પચીસ કેવી રીતે બને છે તો પચીસ પચીસ ગુણ્યા ત્રણ બને છે મિત્રો પાંચ ગુણ્યા ત્રણ મિત્રો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ મિત્રો ત્રણ ત્રણ ઉડાડી ભાઈ મિત્રો એકના છેદ પાંચ વચ્ચે પછી મિત્રો આપણે આગળ વધી જઈએ અવયવ પાડો તો મિત્રો તમે જોઈ લો નીચેના દાખલા છે એ પણ એ મિત્રો તમે જોઈ લો મિત્રો જવાબ પણ સાથે જોઈ લો મિત્રો આપણે આગળ વધી જઈએ નીચે આપેલ પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો ચાર પોઈન્ટ આઠ વર્ગમૂળ સંખ્યા વર્ગમૂળમાં ચાર પોઈન્ટ આઠ ને સંખ્યા રેખા પર દર્શાવો તો સ્વાધ્યાયના એક પોઈન્ટ પાંચ પ્રશ્ન અને પાંચ મુજબ છે મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ પ્રશ્ન પાંચ મુજબ મિત્રો તમારે કરી લેવાનું રહેશે નીચેની સંખ્યાનો સમય અને અસમય સંખ્યાનું વર્ગીકરણ કરો તો જીરો પોઈન્ટ ત્રણસો જીરો પોઈન્ટ સાડત્રીસ ટન તો એ છે મિત્રો સમય સંખ્યા છે પછી છે મિત્રો અવયવ પાડો છ એક્સ સ્કવેર પ્લસ પાંચ એક્સ માઇનસ છ તો એનો જવાબ આવશે ટુ એક્સ પ્લસ ત્રણ ત્રણ એક્સ માઇનસ બે તો એનો જવાબ એવી રીતે તમારે જાતે સાબિત કરી લેવાનું રહેશે તો મિત્રો આ મોડલ પેપર હોવા હતું આની પછી પણ એક મોડલ પેપર આવશે એ પણ તમારે મિત્રો જોઈ લેવો એટલે સારું એવું તમારે જશે તો મિત્રો વિડીયો નો એડ કરીએ છીએ તમે સારી પેપર જોઈ લેજો જય હિન્દ જય ભારત